મારો ક્વેશ્ચન ડિમ્પલનો ક્વેશ્ચન હતો એ જ હતો, પણ તમે કહો કે ભાવને પણ જાણે અને અભાવને પણ જાણે એ મહાવીર, એટલે મહાવીર એટલે તીર્થંકરને તો ભાવને અભાવ ના હોય ને, એટલે એ ત્યાંથી એટલે એ પદ શરૂ થાય છે. આપણે મહાવીર ક્યારે થઈ શકીશું? તો કે તમે આ બંધ થઈ જાય એમના મહાવીર નહીં, આ હોય એને જાણે ત્યારથી મહાવીર પદ શરૂ થાય છે. પછી પૂર્ણ મહાવીર થાય, આ ભરેલો માલ 360 ડિગ્રીના મહાવીર ત્યારે થઈશું. અચ્છા, ઓકે, એવી રીતે છે, એવી રીતે અપેક્ષા. એટલે આ તો એક દાદા આમ કહે ને કે પેલું મહાવીર ભગવાન પર વાત ચાલતી હોય તો મહાવીર શબ્દ વાપરે, વિતરાગ શબ્દ વાપરે, જ્ઞાની શબ્દ વાપરે. એટલે હવે એ અપેક્ષા છે કે ભાઈ ભાવ અને અભાવ એ, એટલે કે છે ને આ વિતરાગ, એટલે જે 13મી આપતાણીમાં રાગ દ્વેષ અને વિતરાગનું ચેપ્ટર છે, પછી રાગમાં વિતરાગ ને એ સાચા વિતરાગ, રાગમાં વિતરાગ, હા. અને પછી એ રાગે ખલાસ થાય છે આગળની સ્ટેજ પર. આમાં કેવું છે, પહેલા 1000 માણસ પર હતો, એમાંથી 900-800 હવે એકાદ પર રહી ગયો હોય, એ રાગમાં દાદાને નિરૂમા ઉપર હતો, કારણ કે અમે રાગમાં વિતરાગ થયા છીએ અને બીજા ઉપર અમે વિતરાગ છીએ છે બીજા બધા જોડે, પણ આમની ઉપર અમારું થોડુંક રહી ગયું છે અને તે પૂર્વનો હિસાબના આધારે રહ્યું છે, ઇફેક્ટ છે, ઇફેક્ટ રૂપે, અને પણ છતાં છે એની ઉપર અમે વિતરાગ છે અને ત્યાં અમારો પ્રેમ થોડોક કાચો પડે, પણ આમ દેખાય પ્રેમ બહુ મોટો, કારણ પહેલાં વિતરાગની સાથે વધારે એમ લાગે અમારી જોડે ફૂલ પ્રેમ, પણ ના, અમારો અહીંયા થોડું રાગ હોય. આ રાગ એટલે પેલો સંસારી રાગ નથી, આ પ્રશસ્ત રાગના, એટલે કેમ કરીને મોક્ષ તરફ જાય કે કમ્પ્લીટ ચોખ્ખા થઈ જાય અને જગત કલ્યાણ માટે તૈયાર થઈ જાય એવો રાગ અમારો, અને તે બાજુ પૂર્વનો હિસાબવાળો છે. એટલે એ રાગને જાણે ને એ વિતરાગ, અને અમે એમાં રહેતા હોઈએ, આ પટેલને છે, બાવાને છે, અને અમે એની પર વિતરાગ હોઈએ. અને બીજું તમે કહો ને દીપકભાઈ, તે આસક્તિ જે છે એ કયો ઈગો છે, એ અંતસ્કરણ વાળો કે ઓલો આપણા એ સૂક્ષ્મતર વાળાનો જ ભાગમાં જાય છે, સૂક્ષ્મતર વાળાની વાત છે આસક્તિ. એટલે પછી એ આ તો પોતે ક્યાં વર્તે છે પણ છેવટે ત્યાં અડે છે સૂક્ષ્મતર લેવલે, અને આ બે તો કમ્પ્લીટ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, એ આકર્ષણ જેવું જ છે આખું, એ સ્થૂળ જ, એ કહે ને કે આખું વ્યવસ્થિતને તાબે છે અને આ પોતાની માન્યતા વર્તે છે કે આ મારું કંઈક છે, એટલે પછી ત્યાં એને આસક્તિ, પછી એ રોંગ અન્ડરસ્ટેન્ડિંગથી એને આકર્ષણ છે, પછી આપણે ના તને આકર્ષણ છે મને નથી, એટલે તને આસક્તિ છે મને નથી, એ આપણે જાગૃતિ રાખવા માંગીએ છીએ, એટલે સૂક્ષ્મતર લેવલે છે. હવે એ જે સૂક્ષ્મતર અહંકાર છે એ ટોટલી ડિસ્ચાર્જ છે કે એ માન્યતા જ છે પણ ટોટલી ડિસ્ચાર્જ ના ગણાય ને, ડિસ્ચાર્જ કેવું હોય તો આપણા અક્રમ વિજ્ઞાનના આધારે કહેવાય, કારણ આટલો જ ભરેલો માલ છે, પણ એ કઈ માન્યતાનો ભરેલો માલ છે, એ માન્યતા વત્તા પરમાણુ છે, મિક્સર છે, અને આ તો એક્ઝેક્ટ પરમાણુના જ આવી ગયા. અંતસ્કરણ ને બાહ્યકરણ તો આમ પરમાણુ એટલે શું કે એમાં છે માન્યતાનું હતું, પણ હવે માન્યતા આમાં એ અજ્ઞાન માન્યતાઓ કહેવાય છે જેને પોતાપણું આપણે કહ્યું, હવે એ પોતાપણાના આધાર પછી સૂક્ષ્મ અને સ્થૂળ રૂપે ડિસ્ચાર્જ થયા કરે છે, પણ એનું મૂળિયું અહીંયા છે પોતાપણાનું સૂક્ષ્મતરમાં બધું, અને એમાં બિલીફ આપણે ઉપાડી શકીએ પહેલી, તેમ તેમ પછી પરમાણુ એક્ઝોસ્ટ થઈને ખલાસ થઈ જશે. બિલીફ ઉપાડીએ એટલે તો એ સૂક્ષ્મતર તો ગતો જણો છે, પરમાણુ તો સૂક્ષ્મતરમાંથી જ નીકળે છે, હા. એટલે કેવું છે કે બિલીફ શબ્દ કહીએ છીએ, પણ બિલીફ એટલે મૂળ બ્લન્ડર્સ રૂપે તૂટી આવે, મિસ્ટેક રૂપે છે કે હું સાચો છું, પછી કોઈ કહે ને તમે ખોટા છો એટલે તરત જ અસર થાય, તો એ પહેલાં સૂક્ષ્મતરને ડીએ, પછી પેલી બુદ્ધિ બચાવ કરે તું ખોટો તારી બધી વાતો ખોટી, તો કે ઉપર તું કોઈ ત્યાં આપણે પુરુષ પ્રજ્ઞાનો પુરુષાર્થ ત્યાં છે, કેમ ઊંધું જુઓ છો, એ તમે ખોટો કે કેમ ભોગવટો આવ્યો, તું જ ભોગવે છે તારી જ ભૂલ, એમનો શો દોષ, ત્યાં પ્રજ્ઞાએ હાજર રહેવાનું છે, અને એ હાજર રહ્યું ને તો બુદ્ધિનું જોર પછી તૂટતું જાય. હવે આપણે શું થાય છે, બુદ્ધિમાં 50 આર્ગ્યુમેન્ટ કરશે, પ્રજ્ઞા પાસે 2 જ આર્ગ્યુમેન્ટ છે, ભોગવટો આવ્યો આપણી ભૂલ છે, પણ કઈ રીતે ભૂલનું સોલ્યુશન લાવવું ને એ હજુ હોમવર્ક નથી થાય. જસ્ટ વન આમ ક્લેરિફિકેશન માટે, સૂક્ષ્મતર અહંકાર ડિસ્ચાર્જ છે, હા ડિસ્ચાર્જ છે, ઓકે, પણ એ ડિસ્ચાર્જ એવો છે કે એને એમાં આપણે જે ભળેલ એમાં ટચ પોઈન્ટ છે આપણો, તે જાગૃતિથી આપણે ટચ પોઈન્ટ છૂટો પડી શકે એવો છે, એટલે પ્રજ્ઞા ચેતવે આપણું નથી તું આ બાજુ આવી જા, નો એ મારું કરે એટલે પેલો અજાગૃતિ ગઈ અને જાગૃતિ આવી, એટલે પોતે છૂટો પડે, અને પછી એ છૂટો પડે ને તો પછી એક્ઝેક્ટ ડિસ્ચાર્જ થઈ ગયું કહેવાય, નહીં તો એ છે ડિસ્ચાર્જ પણ આપણને તન્મયાકાર રાખે છે, જો ખેંચી રાખે છે, આપણું એ બાજુનું ચોખ્ખું કર્યું નથી, આપણે ઘણું બધું હોમવર્ક બાકી છે આપણું, એટલે અસરો ઉપરથી આપણને ખબર પડે, અસર થવા માટે વ્યવહાર ઊભો થાય છે કે તમે ખોટા છો, આક્ષેપ આવે તમે હલે ધરતીકંપ થાય,
મધપોડોશન છેડાય, પછી આપણે જોવાનું કહો કોને અસર થઈ. એટલે પછી આ એટલે ટૂંકી વાત શું છે કે આ અહંકાર જે ગયા ભૂમાં કરેલા છે એ તે ફળ આપવા રેડી થાય છે ત્યારે આ નિમિત્તો દ્વારા એને પર ફળ આવે છે, ભોગવટા આપે છે, એટલે માર પડે છે. અને મારમાં પછી આપણી જાતને જુદી પાડવી અને આનો નિકાલ કરવો નિમિત્તને નિર્દોષવા, તો આપણે જ્ઞાનમાં આગળ કરશું. એટલે દર્શનમાંથી તપ આવે. આ તપ અહીં કરવાનું છે કે આ મારું સ્વરૂપ નહીં, જેને અસર થાય તે મારું સ્વરૂપ નહીં. એ તપમાં રહો ને તો જ આ એક્ઝેક્ટ ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કહેવાય છે. તપ વગર ડિસ્ચાર્જ પછી પેન્ડિંગ રહી જશે. છે ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ પેન્ડિંગ રહ્યું એટલે ફરી પાછા અથડામણો ઊભી થશે, આક્ષેપ આવશે, તમે જૂઠા છો, ત્યારે આપણે પાછો નિકાલ કરવાનો, બીજું પડ જશે. તપ કરો કે છે, તપ કરતા જ એક એક પડ ઓછું થતું જશે. હમણાં પેલું આઈપેડ વાપરવાનું ચાલુ કર્યું છે તો એમાં પેલું અંડું કેવા ડૂ, હવે એક વખત કર્યું ને પછી બીજી વખત છ વખત કર્યું ને તો પેલું અંડું કહો ને એટલે એક ઉપરનું ભૂસાય, પછી બીજી વખત અંડું કહો એટલે બીજું ભૂસાય, ત્રીજી વખત દબાવે ત્રીજું ભૂસાય, ચોથી વખત કરો ચોથું ભૂસાય, છ વખત કરીએ ને ત્યારે છ વખતના છ ટપકા ભૂસાય. હા હા, કોમ્પ્યુટર આપણે આંગળી જ હલાવવાની છે પણ ત્યાં પેલું ભૂસાતું જાય છે. એવું આપણું જ્ઞાન જ બધાનું, એક એક પ્રતિકળ કરો એટલે એક એક પડ જાય. એક્ઝેક્ટ છે. આ એક્ઝેક્ટ છે. આ કોમ્પ્યુટરની શોધખોળ અંદરની જેવું જ છે. આ જો આખું સ્ક્રીન પર આપણે આપણે આંગળી અડાડીએ કે કરસલ પેરું ફેરવો અને આખી ફાઇલ ઊભી થઈ જાય, પછી કેન્સલ તો ફાઇલ ઉડી જાય, ઉડાડી શકીએ. પણ હવે આ અંદરનું સુધારવાનું એ જ્ઞાનીની દ્રષ્ટિએ અહીં શીખ્યો નહોતો તો આમ તો આમ અડું ને તો કે બીજું થઈ જાય, પણ અડું તો ત્રીજું થઈ જાય, આખું ભૂસાઈ જાય, મીધા થયું શું, પછી ધીમે ધીમે શીખ્યો. ઓ આવું હોય, કોઈ જ્ઞાનીને આશરે આશીર્વાદ લઈને શીખ્યો, મશીન ચલાવવાનું, આ દાદાના આશીર્વાદથી અંદરનું આવરણ તૂટે એવું છે. હો, આવી રીતે પ્રતિકોણ કરવાનો. અહંકાર ઊભો થાય કે મને કેમ કીધું, તો કે જ ને આપણી ભૂલ હોય તો કહે ને, કેમ ના કહે, એટલે ત્યારે આપણે પછી અનડૂ કરવાનું. અને મને કીધું આવું કેમ કીધું, એટલે પાછું આપણે ભરી ગયા તો ફાઇલ વધ્યા કરશે. એટલે આ ભરેલો માલ કેટલા બધા, બોલો, પાછું બપોરે યાદ આવે એટલે બીજું પડ ચડે, પાછું સાંજે યાદ આવે ત્રીજું પડ ચડે, રાત્રે ઊંઘ આવે ઊંઘમાંથી જાગે કે મને આવું અપમાન કરી ગયા, નોનસેન્સ કીધું બધાની વચ્ચે, તે ચોથું પડ આવે, એમ પડ વધ્યા જ કરતા હોય છે. તો દરેક પડ પાછો ભૂસતા જવું પડશે અને એક વખતમાં બધા પડ જતા જ નથી. કેટલા તો 27 કરે, 27 વખત અંડું કહેવું પડે ત્યારે પેલું ભૂસાય. એટલે આ છે, આ મશીનરીમાં ગયું છે ને એટલે હવે ભૂસવું પડશે આપણે, અને આપણી અજ્ઞાનતાથી એમાં બેઠું છે એટલે આપણે જ્ઞાનથી એને ઉડાડવાનું છે. એટલે દાદા કહે છે ને કે આપણે આપણા કોઝિસ ના થવા દઈએ ને તો કુદગલ શુદ્ધ થયા જ કરે. પહેલાં તમે જુદા રહો પ્રતિક્રમણથી, અને બીજું સ્ટેપ જ્ઞાતા દ્રષ્ટાથી. પ્રતિક્રમણથી ભાગાકાર થાય છે અને પછી શિરીષભાઈ પાસે પ્રતિક્રમણ કરાવો, તમે જ્ઞાતા દ્રષ્ટા રહો ત્યારે એક્ઝેક્ટ શુદ્ધ થઈને એક્ઝોસ્ટ થઈ જાય. દીપકભાઈ જય સચિદાનંદ. ક્યાંથી બોલે છે? ઘનશ્યામ બોલે. આ પ્રેમની ભાષા યથાર્થ રીતે જ્ઞાની પાસેથી ઘણી ડીપમાં સમજવાની મળી. સમજમાં ઘણું બધું આવે છે પણ અનુભવમાં આ જ પ્રશ્ન ઊભો થાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે સંપર્કમાં આવે ત્યારે યા તો એના જે ભૂતકાળના જે બુદ્ધિથી બધા અભિપ્રાયો પડ્યા છે એ અભિપ્રાયો અચાનક સામે આવી જ જાય છે, ચાહે અમારી એ આ ફાઇલ સાથે વાત કરે કે ન કરે, પાસ થતી હોય કે કઈ દ્રષ્ટિ પડે તરત જ આ એ અભિપ્રાય ઊભો થઈ જાય છે. એમાં થાય છે શું કે જ્ઞાનની દ્રષ્ટિથી ઘણી બધી ઠંડક રહે છે પણ આ જે અભિપ્રાય પડી ગયો છે તો દ્રષ્ટિ ઊભી થાય ત્યારે આપ શ્રી ડિમ્પલ ભાઈ સાથે વાત કરી કે જે ઘનશ્યામ સાથે દ્વેષ થઈ જાય છે, આમ ખ્યાલ આવે કે ઘનશ્યામ તો ખોટું કેમ કરે છે, પણ તે ઘડીએ જે દ્વેષ થાય છે જે આપણે ડિટેલમાં સમજાવ્યું કે ઘનશ્યામ સાથે પણ રાગ કે દ્વેષ કરવાનો નથી, અને આ એટ અ ટાઈમ એકાદ મિનિટ કે બે મિનિટ પછી આ તરત દેખાય છે પણ ખરું,
પણ હજુ અમારી ક્યાં કચાશ રહે છે કે આ પણ અભિપ્રાયો ન રહેવા જોઈએ કોઈ પણ વ્યક્તિ? ના, અભિપ્રાય રહે એને ભૂસો, એ તો પેલા બતાડ તો ખરા ને આટલા રહી ગયા તમારા, ભરેલો માલ નીકળશે, નિમિત્ત ભેગું થાય એટલે ભરેલો માલ ઊભો થશે, ઊંચો આવશે, પછી આપણે પૂછતા જવાનું એક એક, પછી ફરી એટલે આપણે શું કરવા માગીએ છીએ એ વ્યક્તિ દેખાય ને એટલે બુદ્ધિના પર્યાય ઊભા થઈ જાય કે આ તો પેલો આવ, તે દડામ કરી ગયો તો પેલા આમ હતા, આવા છે, તેવો છે, એ બધું નોંધી રાખીને પછી રાત્રે બેસીને ધોવા બેસવું આપણે. અને એક દાડામ પૂરું ના થાય તો બીજે દાડે લેવું, પાછું ત્રીજે દાડે લેવું, ચોખ્ખો થઈ જાય ને એ જ્યારે ભેગો થાય ત્યારે આપણે કશું જ ઇમ્પ્રેશન ઊભી ના થાય ત્યાં સુધી આપણે ચોખ્ખું કરવા માગીએ, કેળો નહીં મૂકવાનો ત્યાં સુધી. આપણે શું ભૂલ થાય છે, હે દાદા ભગવાન માફી માગું છું, પછી બીજા કામ ખોવાઈ ગયા, એટલે પેલું એક બે પડ ધોવાયો ને પછી પેન્ડિંગ રહી ગયો, ફરી પેલો ભેગો થાય એટલે પાછું ઉભરાય કે આવું કેમ મને થાય છે, એટલે પાછું આપણે સમજવાનું કહો હજુ બાકી રહી ગયું છે, ફરી પેશો. અને કલાક બે કલાક કાઢો ને બહુ બધી શક્તિ વધી જાય, ખોચવો જોઈએ કે આ વ્યક્તિ માટે મને કેમ ભેદ પડે છે, કેમ એના દોષ દેખાય છે, શું એનો વાંક છે, કેમ એને વાંકું દેખાય છે. એટલે આપણે કહેવાય તને વાંકું દેખાય છે તું પ્રતિકોણ કર, નિર્દોષ જો, પાંચ આજ્ઞા ગોઠવો, બધું પાંચ ચાર પેલા એડજસ્ટ એવરી વાળા વાક્યો ગોઠવો, પ્રતિક્રમણો કરો, પછી નિર્દોષની ચાવીઓ ગોઠવો, 50 જાતની ચાવીઓ છે, ગોઠવી ગોઠવી ગોઠવીને એ ભેગો થાય ને એટલે આપણને નિર્દોષ દેખાવો જોઈએ, શુદ્ધાત્મા દેખાવો જોઈએ, ના કરતા દેખાવો જોઈએ. દીપકભાઈ, એવું બની શકે કે જે વ્યક્તિ માટે અભિપ્રાય પડે અને જ્ઞાનથી અનુભવ, જ્ઞાનથી આપણને સમજ આવે ત્યારે એના પ્રતિક્રમણ પણ થાય છે, પણ એવું કંઈક બને છે કે અભિપ્રાયને ગાઢ ખબર નહીં કેવી રીતે થાય છે કે કદાચ એના લેયર ઉપર લેયર, એક લેયર ધોતો હોય તો કદાચ 10 ઉપર લેયર આવતા હોય, એવું બની શકે કે જેથી કરીને એવરી ટાઈમ એ અભિપ્રાય સામે આવી જાય? ના, એવું નથી. એ મેં છે ને ડીપ હોય, અથવા જેમ આમ દડો આપણે 10 ફૂટ નાખો ને તો 10 ઠપ્પા પડે અને 100 ફૂટ નાખો તો 100 ઠપ્પા પડે. એ તમે નાખ્યો છે, મેં તો એક જ વખત નાખ્યો છે, કેટલી હાઇટ પર, કેટલી ઇન્ટેન્સિટીથી, અને ચોખ્ખી બુદ્ધિ હોય ને આમ મેં ડીપ, પછી અભિપ્રાય આપે તે દડે આમ બધા પુરાવા. આમાં કેવું છે, અહંકારે નક્કી કર્યું પણ બુદ્ધિ કે કઈ રીતે આ જૂઠો છે મેં કેટલા પુરાવાથી નક્કી કરી નાખે છે, અને કઈ રીતે હું સાચો છું, અને કઈ રીતે જેટલો અહંકાર મોટો ને એટલી બુદ્ધિ મોટી ને એટલા પછી અભિપ્રાય મોટા આપી દે છે. અને પછી કે ને મેં ધોયા, પણ ધોયા એટલે તમે ધોયા ને ઇન્ટેન્સિટી કેવી ધોઈ, એટલે 100 ઇન્ટેન્સિટીથી ગુનો કરે અને 2 ઇન્ટેન્સિટીથી ધોવે એના જેવો, અને પાછું 200 પુરાવાથી ગુનેગાર જોયો અને 2-4 પુરાવા ધોયા હોય એટલે પહેલાં પેન્ડિંગ રહી જાય છે. એટલે આમાં વધતું નથી પણ પેન્ડિંગ રહી જાય છે, એવું સમજવું આપણે. એટલે ભરેલો માલ છે હજુ એટલું સમજવું. બીજું કામે શું છે આપણે, હા થોડા કલાક સામાયિકમાં કરવાનું શું, તો કે આ જ બધા ધોવાના. દીપકભાઈ, કામ તો મોક્ષનું જ છે મહત્વનું હવે તો. ના, મોક્ષે એટલે શું, આ દોષો ધોઈએ તો નિર્દોષ થઈએ આપણે, તો મોક્ષે જવાય. એટલે આ વ્યવહારમાં આવેલા છે ને, તો રાજદેશનો હિસાબવાળું બધા ભેગા થાય, એટલે અભિપ્રાયવાળું હોય, અને અભિપ્રાયનું તમે વધારે સ્ટડી કરો ને તો આ દાદાવાણી કંઈક 6th-8th કંઈક છે, દાદાવાણી સપ્ટેમ્બર કે જે હોય 96 કે કંઈક એ, પછી 4th-5th અભિપ્રાયનું ચેપ્ટર છે, પછી પછી કંઈક મનના અભિપ્રાય ઉપર ચેપ્ટર છે, પછી બધું સ્ટડી કરવાનું, પછી અભિપ્રાય એટલે શું, કેવી રીતે, કોને કેવી રીતે ચોખ્ખો. 6th-8th બહુ સરસ વાતો છે અભિપ્રાય ઉપર, એ સ્ટડી કરીને પછી આપણે પોઈન્ટ નક્કી કરવાનું, કેવી રીતે નિર્દોષ જોવો, કઈ રીતે જ્ઞાન ગોઠવવું, પછી આપણે સ્ટડી કરીને પછી પદ્ધતિસરનું હોમવર્ક ચાલુ કરવાનું કે આ વ્યક્તિ મને ભેગી થાય મને નિર્દોષ દેખાવા જ જોઈએ, એ રિયલમાં શુદ્ધાત્મા છે, રિલેટિવમાં નિર્દોષ છે, અને ગમે તેવું કરે તોય મને નિર્દોષ જ દેખાવું જોઈએ. કોને કરે છે, ઘનશ્યામને, ઘનશ્યામના અહંકારને ઊંચું નીચું થાય, ઘનશ્યામની બુદ્ધિ ઊંચી નીચી થાય, તો મારે નિકાલ કરવો, ચોખ્ખું કરવું જ છે એની માટે. એટલે આપણે આખું કહીને સ્ટડીપૂર્વક, અને એ મેં જોયું કે જેટલું આપણે સ્ટડી કરીએ છીએ ને દાદાની વાતો ઉપર, આપણી શું છે, આપણી બુદ્ધિ, કારણ આપણી પાસે 3-4 ચાવી મળી હોય એના આધાર વાપરીએ આપણે, અને દાદાને તો કેટલી બધી ચાવીઓ મળશે. જોકે દીપકભાઈ, દાદાના જ્ઞાનથી ઘણો બધો ફરક પડી ગયો છે, પણ છતાંય જે હજુ અભિપ્રાયનું છે લેયર પડેલું છે એનાથી કેવી રીતે નીકળવું? હવે શું થાય, ઘણી વખત કોઈ પણ વ્યક્તિનો એવો અભિપ્રાય આવી જાય વારે ઘડીએ, ત્યારે અંદરથી તો તરત જ ચેતવે કે ઘનશ્યામ તમે આ ખોટું કરો છો, પણ છતાંય જ્યારે બુદ્ધિના આર્ગ્યુમેન્ટ વધારે પડતા હોય, ઘનશ્યામને ખોટું લાગે છે? ના, ઘનશ્યામને ખોટું સ્વીકારે છે, સ્વીકારે છે, એટલે આ ખોટું થઈ રહ્યું છે એવું સ્વીકારે, અંદરથી સ્વીકારે છે, તો વાળી શકાય એવો દોષ થયો. પણ ઘનશ્યામ કે છે જૂઠો, એમ જૂઠો કહેવાય જ ને. પણ દીપકભાઈ, આજે માની લો 100માંથી 5 એવા સ્ટેજીસ આવી જાય કે જ્યાં આગળ પછી એ બુદ્ધિની સામે જ્ઞાનના વાક્યો કદાચ
ઘનશ્યામની દ્રષ્ટિ એટલે અંદરથી એટલા ફોકસમાં આવતા નથી, કંઈ નહીં નોંધી રાખવાનો, પછી જામી ગયેલો માલ સમજવાનો, પછી થોડી વાર પછી એનો ઉકેલ લાવવાનો. કર્મનો ઉદય હોય ને ત્યારે કશું સાંભળે નહીં ભમરડો, પછી પૂરું થાય ને પછી આપણે પૂછી નાખવાનું. તો દીપકભાઈ એવું ત્યારે શું થાય કે ઘનશ્યામ એમ કે ભાઈ તમે કરો છો તમારે ભોગવવું પડશે, આટલા આટલા પરિણામો છે, હું એનાથી જુદો પડી જાઉં, તો એ શું ઇમિડિયેટ સોલ્યુશન આપે કે એનાથી વિશેષ પછી કંઈ કરવું પડે? હા વિશેષ કરવાનું ને, એ જ કરવા માગીએ છીએ આપણે કે નવરા બેઠા પછી ભૂસો. અને આ તમને આ માણસ જ વાંકો દેખાય છે કે આવા બધા ઘણા બધા વાંકા દેખાય છે? કારણ હું પીળા ચશ્મા, મને લાગે આણે પીળું પહેરેલું છે, પેલાએ પીળું, છેવટે પછી ખબર મારા ચશ્મા જ પીળા છે. દીપકભાઈ એ દ્રષ્ટિમાંથી તો ઘણો બધો ફરક દાદાની જ્ઞાનથી પડ્યો છે. હા એટલે આપણે જોવું જોઈએ કે ભાઈ રોગ આપણો છે, કારણ હું મારી જાતને સમથિંગ માનતો હોઉં ને તો બધા નથિંગ જ લાગ્યા કરે, યુઝલેસ, પેલો ફાલતુ માણસો જ કે છે, અનફિટ માણસો જ બધા. પછી મને બધા અભિપ્રાય બહુ અભિપ્રાય બેસી જાય છે, મારે બધા ચોખ્ખા કરે, પણ આ અભિપ્રાયનો બાપ નહીં બેઠો જ પેલો, હું કંઈક છું ઘોડા ઉપર હોય પછી બધા નીચા જ લાગે ને, અમે શું ઘોડા પરથી ઉતરે એટલે બધું નોર્મલ થઈ જશે. અને મૂળ આપણામાં રોગ ક્યાં છે તપાસ કરો. એટલે એ આ બધા આ મૂળ રોગો બધા અંદરના તોડવા છે આપણે, આના આધારે મહી છે કચરા, મહી કચરાનું મૂળિયું કપાયું ને તો આખું ઝાડ હડહડાટ પડી જશે. જય સચિદાન. થઈ ગયું પૂરું ટાઈમ? ચાલો વિધિ કરીએ, શું કહો છો? આપણે વિધિ કરીએ, સરસ શુદ્ધાત્મામાં રહેવાય ને. હવે આજે સામાયિક તો આપણે અત્યારે ફ્રી ટાઈમ જ છે ને, તો ઘેર જઈને કરજો. નોનસેન્સ કોઈ કીધું હોય તો આ ભાઈ બોલતો નથી, ટેપ રેકોર્ડ બોલે છે. જ્યાં જ્યાં ના ગમતા, જ્યાં જ્યાં ના ગમતા આપણને શબ્દો આવ્યા હોય ને, આ તો અક્કલ વગરની છે, આ તો બહુ જાડી ખા ખા કરે છે. અરે આપણે એવો ગુસ્સા, મારા ઘરમાં તને વાંધો શું છે, એમાં તારા પેટમાં શું દુખે છે, પણ તરત અહંકાર ઉછળી પડે. અરે જેટલા જેટલા અહંકાર છે ને બધાને કુદરત ઓગાળવા માગે છે, અને આપણે એનું રક્ષણ કરીએ છીએ અને વ્યક્તિ જોડે ભેદ પાડી દઈએ છીએ. તો આજે આવા અપમાનના શબ્દો આવે, નોનસેન્સ જેવા થઈ ગયા છો. જોજો સામાયિકમાં શું કહો છો, શું કહેવું છે? હા પછી મેં ફણગો ફૂટ્યો ને જલ્દી પૂરો કરી નાખીએ, નહીં તો રહી જશે, કાલે છોડવો મોટો થાય પછી. અમારે પૂછ્યું પણ કેમ કે ફાઇલ વનનો નિકાલ નહીં થાય. આ શુદ્ધ આત્માનું પદ મળ્યું, હું મારું સ્વરૂપ શુદ્ધ આત્મા થયું, પણ આ ફાઇલ વનને શુદ્ધ આત્મા પ્રત્યે પ્રેમ કેમ નથી થતો? એ એને ના થાય, કારણ ગયા ભાવમાં અજ્ઞાનથી બધું ભરેલો માલ છે ને. એટલે આપણે શુદ્ધાત્મા ઉપર પ્રેમ રાખવાનો, અને બધા શુદ્ધાત્મા ઉપર પ્રેમ રાખવાનો, પ્રકૃતિ ઉપર પ્રેમ નહીં રાખવાનો, પ્રકૃતિ જોડે વિતરાગ, અને આપણી પ્રકૃતિ જેવી પ્રકૃતિ કંઈ શુદ્ધાત્માવાળી થવા નથી. આવતા ભાવમાં થોડી થઈ જશે જ્ઞાની જેવી પ્રકૃતિ. દાદાની પ્રકૃતિ કેવી હોય, બધું મન વચન કાયા બધું વાણી વિર્તન વિચાર બધું મનોહર, અને જ્ઞાન જ બધું નીકળ્યા કરે ગમે તે બોલે તો. અને આપણે તો ગયા ભાવમાં અજ્ઞાન ભર્યું તો અજ્ઞાન નીકળે છે, જ્ઞાન ભરાશે આ ભાવમાં તો આવતે ભાવ થોડું ઘણું નીકળશે એવું. એટલે આપણે એની આશા રાખવાની જોઈએ, આપણે તો ભરેલો માલ ખાલી કરો ને, એને પ્રેમ આવે કે ના આવે આપણને પ્રેમ રહેવો છે. દાદા ભગવાન નહીં બેઠા છે, અને એટલે તો આપણે દોડી દોડીને અહીં આવીએ છીએ ને આટલી બધી હાડમારીમાં. એટલે આપણને ભગવાન ઉપર પ્રેમ બેઠો જ છે, અને આ મન વચન કાયને આવે કે ના આવે એ નિકાલ કરવાની વસ્તુ છે. ચાલો આપણે વિધિ કરીએ, સરસ સામાયિકની વિધિ કરીએ. અને આવું જ્યાં જ્યાં કંઈક આવું નજીકની વ્યક્તિઓ કંઈક બોલી ગઈ હોય એ બોલે, નજીકની જ વ્યક્તિ બોલે, બોલનારનો દોષ નથી. આપણો માલ ખાલી થવા માટે, ભરેલો માલ ઉગવા માટે વરસાદ પડવો જોઈએ, ભરેલો માલ ઉગવો જોઈએ, નિમિત્ત નિર્દોષ દેખાવાનો, ભરેલો માલનો નિકાલ કરવાનો. એ આપણે સાયન્સ પકડી રાખવા માગીએ છીએ કે દરેક જગ્યાએ અમાનમાંથી અપમાન આવે, મોહમાં કંઈક માર પડે, કંઈક નજીકની વ્યક્તિ જ્યાં વિશ્વાસ રાખ્યો ત્યાં વિશ્વાસઘાત થાય, તો આપણે વ્યક્તિ દોષિત ન જોવાનું. મારો હિસાબ પૂરો થયો ઉપકારી છે, અને આ ભરેલો માલ પ્રકૃતિનો છે, રેકર્ડ છે, ફાઇલ છે, હિસાબ બધું જ્ઞાન તમને બધાને ખબર જ છે, બધું ગોઠવવાનું જેટલું ખબર હોય. હા કોકને દુઃખ થાય તો આપણે કેવું સમજાવી શકીએ છીએ, એવું આપણે ફાઇલ વનને સમજાવવાના. તમે જુદા ને પ્રવીણભાઈ જુદા, પછી પ્રવીણભાઈને વાતો, પ્રવીણભાઈ આપણને શોભે, આ ક્યાં સુધી આવું પકડી રાખશો, મૂકો ને આપણે વધ ગઈ ને થોડી રહી, હવે શું પકડી રાખવાનું? આ બધી વાતો કરો એટલે તમે જુદા ને ભરેલો માલનો નિકાલ થઈ જશે.
એ જ્ઞાન આપણે કોકને સમજાવે તો કેટલું આવડે, એવું ફાઇલ વનને સમજાવે તો બહુ આવડે, આપણને આવડશે બધું અંદરથી, અને ચોપડી ખોલવાની છૂટ. ચાલો તો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક નજીકની વ્યક્તિઓ દ્વારા જ્યાં અપમાનના સંજોગ બન્યા છે, અપમાનના પ્રસંગો બન્યા છે, તો નિમિત્ત જોડે ભેદ પડી જાય અને પોતાના દોષોના પક્ષમાં રહીને અહંકાર બુદ્ધિ ફરી વળે, અજાગૃતિ રહે તેવા અને ભોગવટા રહે તેવા સર્વ પ્રસંગોમાં જુદાપણાની જાગૃતિ રાખવી, નિમિત્તને ઉપકારી માની નિર્દોષ ઠરાવી, રિયલમાં શુદ્ધાત્મા સ્વરૂપે જોઈ ભરેલા માલને જુદો રાખી, જ્ઞાને કરીને ઓગાળી નાખો એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, આપના સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચ્ચિદાનંદ. માન આપે તો ભેદ ને અપમાન કરે, માન આપે તો અભેદ, એકતા લાગે, અપમાન કરે તો ભેદ. ત્યાં જ આપણે ગોઠવો અને એક એક ફાઇલને ક્લિયર કરીએ. ભલે જીવનમાં 5-25 પ્રસંગ તો બન્યા જશે દરેકને, તો એક ફાઇલ લઈને પછી ચોખ્ખું કરવાનું, ભલે 1 કલાક જાય. પછી આપણે ફાઇલના લિસ્ટમાં લખી દેવાનું કે આવી સમય કરવી છે કન્ટિન્યુટી. સરસ, બધાને આ પ્રયોગ કરજો અને આપણને અંદર હેલ્પ થશે જ્ઞાનની. અને એની માટે 9મી આપતાણી, 1લી, 2જી, પછી પ્રતિક્રમણ, 6ઠે, 3જું, 4થું જ પાનું છે. કંઈક કે અપમાનનો દોષિત કોણ? સામો આપણો જ દોષ છે. એટલે અપમાનના ઘણા બધા દાદાની ચાવીઓ છે અપમાન સામે, 9મીમાં છે. એ સ્ટડીમાં લેતા જવાનું. એટલે આ એક આપણે ચોખ્ખું કરીશું. ચાલો બધાને જય સચ્ચિદાનંદ.